ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચ શહેરને જોડતા મુખ્ય માર્ગ એવા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર ગળખોલ પાટિયા નજીક ટી બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ બ્રિજ નિર્માણ પામ્યો છે ત્યાંથી આજ દિન સુધી અહીં સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા ઊભી કરવામાં નથી આવી, જેને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, અહીં અકસ્માતના બનાવમાં સતત વધારો થતા કેટલાક લોકોને તો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ત્યારે આ મામલે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના કાર્યકરોએ ગળખોલ પાટિયા ખાતે અગાઉ ઉગ્ર આંદોલન સાથે ચક્કાજામ પણ કર્યો હતો, પરંતુ આજ દિન સુધી અહીંની પાયાની સમસ્યાનો અંત ન આવતા અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસનું ડેલિગેશન વિસ્તારના ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, પરંતુ ધારાસભ્યનું કાર્યાલય બંધ હોવાથી તેઓ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા, ત્યાં પણ પ્રમુખ હાજર ન હોવાથી તાલુકા વિકાસ અધિકારીને આ મામલે આવેદનપત્ર પાઠવી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. સમગ્ર રજૂઆત દરમિયાન અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા, ઉપપ્રમુખ હેમંત પટેલ, જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી વસીમ ફળવાલા, સ્પંદન પટેલ, પ્રતિક કાયસ્થ, શહેર આદિજાતિ સેલના પ્રમુખ અર્જુન વસાવા, સિકંદર કડીવાલા, અરુણ વસાવા, મુકેશ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 10 ફેબ્રુઆરી 2022ના રોજથી અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ ગળખોલ બ્રિજ પર જે લાઇટ તેમજ ટ્રાફિકના ચિહ્નો તેમજ સ્પીડ બ્રેકર જેવી અસુવિધાઓ છે તો એની સુવિધાઓ કરવાની માંગ સાથે વારંવાર આવેદનપત્ર તેમજ વિરોધ પ્રદર્શન કરતી આવી રહી છે. ગઈકાલે અમે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર સાહેબને મળવા ગયા હતા, તો ત્યાંથી એવી માહિતી મળી છે કે હજી સુધી કોઈ પર્ટિક્યુલર આપણે માંગને સંતોષાય એવો કોઈ હકારાત્મક જવાબ મળેલ નથી, પરંતુ તેઓએ એમ કીધું હોય કે પ્રોસેસમાં છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. અમારી માંગ છે, આ જે પ્રશ્ન છે એ કોઈ રાજકારણનો મુદ્દો નથી, પરંતુ પ્રજાને લાગતો પ્રશ્ન છે. વારંવાર ત્યાં અકસ્માતો થાય છે અને એ બ્રિજ પર જે સર્કલ કાચું મૂકવામાં આવેલ છે ત્યાંમાં લોકોને બહુ અગવડો પડે છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.